જય માં માદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું ધોરણ HKG ની ક્લાસ ટીચર. બાળકો, આજે આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાન માં આપ જે આપણે શું જોઈશું, તો કે અત્યાર સુધી આપણે આખે આખો કોર્સ પૂર્ણ કરી ગયા અને આજથી આપણે પેજ નંબર 45 અને 46 પરનું વર્ક જોઈશું. તેમાં શું આપેલું છે, તો કે અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ એટલે શું, તો કે આખા વર્ષની તમે જે તૈયારી કરી હોય એ બધું એક સાથે એક ટોપિક અહીં લેવામાં આવે છે. તો અહીં આપણે પહેલા જોઈ અસાઇનમેન્ટમાં સૂચના વાંચીએ, તો કે વાર્ષિક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે અત્યારે આપણે જે વર્ક કરી રહ્યા છીએ એ શું છે, તો કે આપણે છેલ્લે વર્ક કરવામાં આવતું હોય કે તમારી એક્ઝામ લેવામાં આવે છે એની એક સરસ મજાની તૈયારી છે. તો કે આ અભ્યાસક્રમ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે, તો કે નવેમ્બર થી જાન્યુઆરી સુધીમાં. અત્યારે આપણે જાન્યુઆરી મહિનો ચાલુ છે, હા, તો આપણે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે વર્ક શીખી ગયા છીએ એ જ વર્ક અહીં કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણી પેપર સ્ટાઇલ કેવી હોવી જોઈએ, તો આપણને નીચેનું સરસ મજાનું એક પેપર સ્ટાઇલ રૂપે આપેલું છે. પ્રશ્ન એક અ, તેમાં શું આપેલું છે, તો કે લાલ રંગના ફળ પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન એક બ, તેમાં સૂચના છે લીલા રંગના શાકભાજી પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન બે અ, દૂધની બનાવટો પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન બે બ, દૂધ માપવાના સાધન પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન ત્રણ અ, શિયાળામાં આવતા તહેવારો પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન ત્રણ બ, ઉનાળામાં થતા ફળો પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન ચાર અ, મેદાનમાં રમાતી રમતો પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. પ્રશ્ન ચાર બ, રમતોને તેના સાધનો સાથે જોડો. આ શું હતું, તો કે આ હતી આપણી પેપર સ્ટાઇલ. હવે આમાંથી આપણે આજે કેટલા પ્રશ્નો જોઈશું, પ્રશ્ન એક અ અને બ, પ્રશ્ન બે અ અને બ આપણે જોઈશું. તો ચલો આપણે પહેલા શરૂઆત કરીએ. પ્રશ્ન એક અ, લાલ રંગના ફળ પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. બાળકો, આપણને બધાને ખ્યાલ જ છે કે લાલ રંગના ફળો ક્યાં ક્યાં છે, તેમ છતાં આપણી બુકમાં અહીં આપણને ચિત્રો આપેલા છે, તેમાંથી જે તમને લાલ રંગના ફળ દેખાય છે તેની નીચેના બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે. તો ચલો મારી પહેલા તમે તમારી રીતે રાઈટની નિશાની કરો. તો સરસ મજાની પેન્સિલની અણી કાઢીને ઉપર નીચે ટચ થાય એવી રીતે રાઈટની નિશાની કરવાની છે. ચલો થઈ ગયું બધાને, ચલો કોઈને બાકી રહી ગયું હોય તો મારી સાથે જોઈ શકો છો. ચલો આ સ્ટ્રોબેરી છે, તેમાં રાઈટની નિશાની કરી છે, યસ. ટેટીમાં રાઈટની નિશાની કરી છે, નો. એપલમાં, સફરજનમાં કરી છે, યસ. દ્રાક્ષમાં કરી છે રાઈટની નિશાની, નો. ચેરીમાં કરી છે, યસ. તરબૂચમાં કરી છે, જો કરી હોય તો એ સાચું છે, ના કરી હોય તો એ સાચું છે, આપણે નથી કરવી. ચલો લીચીમાં કરી છે, યસ. અને છેલ્લે દાડમમાં કરી છે, યસ. ચલો સરસ મજાની થઈ ગઈ યાર રાઈટની નિશાની. તો અહીં આપણો પ્રશ્ન એક અપૂર્ણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન એક બ, અ છે એ પૂરો થઈ ગયો. હવે બ, ઉપર હતું લાલ રંગના ફળ, હવે નીચે શું આપેલું છે, તો કે લીલા રંગના શાકભાજી પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરો. ચલો થઈ ગયું બધાને, થઈ ગયું, વેરી ગુડ. ચલો કોબીજમાં કરી રાઈટની નિશાની, યસ. ટમેટામાં કરી છે, નો. પાલકમાં કરી છે, યસ. કારેલામાં કરી છે રાઈટની નિશાની, વેરી ગુડ, યસ. વટાણામાં કરી છે રાઈટની નિશાની, યસ. અને છેલ્લે કાકડીમાં કરી છે રાઈટની નિશાની, યસ.
પછી ડુંગળી અને લીંબુમાં આવે છે? નો. વેરી ગુડ, થઈ ગયું પ્રશ્ન એક. અ અને બ બંને કમ્પ્લીટ. ચલો હવે આપણે શું આવ્યા, પ્રશ્ન બે અ. ચલો તેમાં આપણે સૂચના વાંચીએ. દૂધની બનાવટો પાસેના બોક્સમાં રેડ નિશાની કરો. ચલો દૂધની બનાવટો કઈ કઈ છે? દહીં છે, યસ. પછી આ રીંગણ છે, નો. ઘી છે, યસ. આદુ છે, નો. જાંબુ છે, યસ. આઈસ્ક્રીમ છે, યસ. પછી આ બટાટું છે, નો. અને છેલ્લે મીઠાઈ. મોમાં પાણી આવી ગયું ને. વેરી ગુડ. ચલો આમાં પણ આપણે પાંચે પાંચમાં રાઈટની નિશાની કરી દીધી. ચલો હવે પ્રશ્ન બે અપૂર્ણ થાય છે. પ્રશ્ન બે બ. દૂધ માપવાના સાધન પાસેના બોક્સમાં રાઈટની નિશાની કરવાની છે. તો ચલો આપણે આનાથી દૂધ માપી શકીએ છીએ, યસ. ચલો બાજુમાં છે તેનાથી આપણે દૂધ માપી શકીએ છીએ, નો. આ બંને મિલી છે 500 મિલીલીટર અને 1000. 500 એટલે અડધો લીટર અને 1000 એટલે 1 લીટર. તો બંનેમાં આપણે શું કરીશું, રાઈટની નિશાની સરસ મજાની. ચલો બંનેમાં થઈ ગઈ. ચલો આ કેન છે એમાં પણ આપણે દૂધ રાખી શકીએ છીએ. ચલો હવે આ 500 મિલી છે આપણે આનો ઉપયોગ કરતા નથી. રાજવાનો છે એ પણ આપણે ઉપયોગ કરતા નથી. હવે આ કાંટો છે આપણે અહીં આ કાંટાનો ઉપયોગ કરતા નથી, પણ કોઈ પણ નાનું એવું હોય તો એ કરતા હોય છે. અને મોટું જે મંડળી હોય, દૂધ મંડળી, સહકારી ડેરી, તેમાં મોટા સાધનનો ઉપયોગ કરે છે, જેના ઉપર આ કેન છે એવું રાખીને એ કેટલા લીટર છે તેનો આપણને ખ્યાલ આવે છે. તો આજે આપણે અસાઇનમેન્ટમાં શું જોઈ ગયા બાળકો? તો કે લાલ રંગના ફળોની ઓળખ થઈ ગઈ, લીલા રંગના શાકભાજીની ઓળખ થઈ ગઈ, દૂધમાંથી બનાવટો કઈ કઈ થાય છે એ ખબર પડી ગઈ, અને દૂધ માપવાના સાધન ક્યાં ક્યાં છે તેનો પણ આપણને ખ્યાલ આવી ગયો. બાળકો આજે આની પહેલા આપણને જે વસ્તુ હતી એ બધી આપણને આવડતી જતી, આજે આપણે શું શીખી ગયા? તો કે એ વસ્તુનું રિવિઝન કરી ગયા અને આપણને ખ્યાલ આવ્યો કે આપણને કેટલું આવડે છે. તો આગળનું પણ અસાઇનમેન્ટ છે, તમે તમારી રીતે આ કરી શકો છો. શા માટે? તો કે અસાઇનમેન્ટ છે એટલે. આપણે આગળ બધું જ શીખી ગયા છીએ. અસાઇનમેન્ટ છે બાળકો એ આપણે જાતે કરવાનું હોય છે, જેથી કરીને આપણને બધાને ખ્યાલ આવે કે આ અસાઇનમેન્ટ છે ને આપણને કેટલું આવડે છે. બાકીનું વર્ક છે એ હું વર્ક કરાવવાની ઈચ્છું, જો ન કરો તો કઈ વાંધો નહીં. બાકીનું જે પેજ નંબર 47 થી વર્ક છે એ હું આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. થેન્ક યુ.